રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિકાસલક્ષી નિર્ણય. રાજ્યના ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોના વિકાસ માટે આ નિર્ણય કરવામાં આવ્યો. રોડ માળખાના નવીનીકરણ અને મજબૂતીકરણ માટે 1,470 કરોડની ફાળવણી કરવામાં આવશે. રોડ માળખું મજબૂત થતા માર્ગોને જોડતા ગામ, નગર, શહેરના ટ્રાફિકને સરળતા થશે. ઔદ્યોગિક વિસ્તારોની જરૂરિયાત મુજબ પરામર્શ કરીને રોડ નેટવર્કની વૃદ્ધિ કરવામાં આવશે. તો મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો. ઔદ્યોગિક વિસ્તારોને તથા ક્વોરીને જોડતા આ રસ્તાઓના કામો થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામોના ટ્રાફિકને સરળતા રહેશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી. હિતલ, રોડ માળખાના નવીનીકરણ અને મજબૂતીકરણ માટે 1,470 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું માહિતી? જી વસલ, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત માટે કહી શકાય તો બહુ વિકસિત ગુજરાત થઈ શકે એટલા માટે આ નિર્ણય લેવાયો છે. 1,500 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. 688 કિલોમીટરના અને મજબૂતીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને આજે એવા માર્ગો છે જે માર્ગો સીધી રીતે ક્યાંક ઔદ્યોગિક વિસ્તારો અને કોરી વિસ્તારો જે છે તેની સાથે જોડાયેલા છે, એટલે એમાં કેટલાક ફોરલેન કરવામાં આવશે. આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો રોડ નેટવર્ક સુદૃઢ કરવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા, ભારતના આત્મનિર્ભર ભારતના વેગ આપવા માટેનું જે પ્રધાનમંત્રીનું સપનું છે એના પૂરા કરવા માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઔદ્યોગિક વિસ્તાર સાથે રોડ નેટવર્ક જોડીને ક્યાંક ને ક્યાંક ગુજરાતના જે વિકાસ છે અને ગુજરાત ઔદ્યોગિક એકમમાં જે ઉત્પાદન થાય છે એ સરળતાથી પહોંચાડી શકાય એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક સીધી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીને મુખ્યમંત્રી દ્વારા નગરજનોને પણ ટ્રાફિકમાં પણ અડચણ જે છે એ અડચણ ઘટાડી શકાય એટલા માટે પણ આ નિર્ણય ખૂબ મહત્વનો છે. આનાથી આગામી દિવસોમાં ગુજરાતના વિકાસને 4 ચાંદ લાગશે. જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર. સમય છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર.